આજની વાર્તા સંતોષને પૈસા સંપત્તિ સાથે સંબંધ નથી, તમારી દ્રષ્ટિ સાથે સંબંધ છે. મિત્રો, આપણે એવું માનીએ છીએ કે પૈસા જેની પાસે વધારે હોય એને સંતોષ હોય, આપણે એવું માનીએ છીએ કે જેની પાસે ખૂબ સંપત્તિ હોય એને સંતોષ છે, પણ એ વાત આ વાર્તાનો હેડિંગ ના પાડે છે. તમારી દ્રષ્ટિ કેવી છે અને એના અનુસંધાનમાં એક મારે નાની એવી વાર્તા કહેવી છે. એક ગામની અંદર એક બહુ સારા ધનપતિ જેનો સુંદર મજાનો બંગલો અને એકદમ સારામાં સારું ફર્નિચર, બેંક બેલેન્સ પણ બહુ સારી, ઘરની અંદર પતિ પત્ની અને એક દીકરો, અને કદાચ આપણે એમ કહી શકાય કે શહેરના સારામાં સારી ઉત્તમ ધનપતિ તરીકે રહેતા હતા. અને એની બાજુમાં એટલે એના મકાનની અંદર એક ચોકીદાર તરીકે એક બે માણસો રહેતા હતા, અને એ બંને માણસો લગભગ 60 અને 65 ઉંમરના હતા. સવિતાબેન અને કરશનકાકા આ બેન હતા, અમી અને અંજન. હવે આપણે વિચાર કરીએ છીએ, એક જ બંગલાની અંદર રહેતા અમી અને અંજન અને એ જ બંગલાના ચોકીદાર તરીકે રહેતા સવિતાબેન ને કરશનકાકા, જીવનની ભૂમિકામાં કેવી રીતે કામ થાય એની વાત કરીએ. મોટે ભાગે એ જે અમી ને અંજન હતા એ વારે વારે અમી અંજનને ફરિયાદો કરી રાખે, મને ગમતું નથી, આપણો બંગલો છે એ ખરેખર તો આ ઉત્તર દિશામાં છે, આપણે પૂર્વ દિશાનો બંગલો રાખવો જોઈએ, આપણને કોઈ જરૂરિયાત હોય તો જરૂરિયાતમાં આપણી પાસે પૂરતા માણસો નથી, છોકરાઓ પણ એક છોકરો છે એ ભણતો નથી, કાયમ ફરિયાદ જ કરી રાખ્યા. મને તો કંટાળો આવે છે આ બંગલામાં રહેવા માટે, અહીંયા રહીને શું કરવું, કોઈ ની ભૂમિકા ઉપર નાની નાની બાબતમાં પ્રશ્ન કરે, રસોઈ કરવા આવે છે તો રસોઈ હારી કરતા નથી, કામ કરતા નથી આ બધા માણસો. અને આવી ફરિયાદની ભૂમિકા ઉપર એમ કહે છે કે ત્યારે અંજન એમ કહે છે કે ભાઈ છોકરો ભણતો નથી, તો કે એ ગયા વખતે 3જો નંબર આવ્યો કે 5મો નંબર આવ્યો, આ વખતે એ 5મો નંબર જ આવ્યો. ત્યારે અંજન એમ કહે છે કે ભાઈ 5મો નંબર આવ્યો તો કોક વાર પહેલો આવશે, એ ભણતો નથી એમ કેમ કહી શકાય, 5મો નંબર તો આવ્યો, કેટલાક છે તો 8માં 9માં 10માં નંબર આવ્યા હશે. તો કે ના, આવો આવો ભણતર કરે તો એનો કોઈ અર્થ નથી, કામ નથી કરતા કોઈ. તો કે કેમ, હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ કરે છે? તો કે વા બધા આમ છે ને આમ છે, કોઈને કોઈ ફરિયાદ 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 અને ફરિયાદ. એટલે કે અમી અને અંજન પાસે ખૂબ પૈસા, સારો બંગલો, ઉત્તમ પ્રકારના માણસો કેટલા, પણ તેમ છતાં એને સંતોષ નહોતો. એને એક જ વાત છે કે મારી પાસે કંઈ નથી, મારી પાસે કંઈ નથી, કારણ કે એની દ્રષ્ટિ જુદી હતી. અને હારોહાર આપણે વિચાર કરીએ કે સવિતાબેન અને કરશનકાકા એ બંને ચોકીદાર તરીકે રહેતા હતા ત્યાં, અને એ લોકો એના બે દીકરા હતા, બંને દીકરા કામ કરતા હતા, ઠીક ઠીક પૈસા લાવતા હતા, પોતાને ચોકીદાર તરીકે પણ સારો પગાર મળતો હતો. ત્યારે એ બંને વાત કરે છે કે આપણે કેટલા સુખી છીએ કે આપણને આટલું તો આપણે કલ્પના પણ કરી નહોતી, અને ખરેખર તો આપણે સુતા એને પોતે વિચાર કરે છે કે આપણે તો આ ખરેખર આપણા શેઠે આપણને આ રહેવા માટે મકાન આપ્યું છે, કેવા સુખી છે. કેટલાકને તો રહેવાનું મકાન પણ નથી, એ ખરેખર 12 પ્લેટફોર્મ ઉપર સૂઈ રહ્યા છે, રોડ ઉપર સૂઈ રહ્યા છે. તો આપણે તો કુદરત કેટલી દયાળુ છે, આપણને કેટલું આપ્યું છે. હવે આવી ઉત્તમ ભૂમિકા ઉપરની વાત કરનારા ચોકીદાર અને આ સામાન્ય ફરિયાદ કરનારા આ દુઃખી ધનપતિ, તો આ બેની અંદર સંતોષ તો માત્ર પેલા ચોકીદારને છે, સંતોષની ભૂમિકા તો એને પ્રાપ્ત કરી છે, એની પાસે તો એ પૈસા નથી સંપત્તિ નથી, આની પાસે બધું છે. એટલે કે આનો અર્થ એ થયો કે સંતોષ જે મેળવવાનો છે એ તમારી પાસે કેટલી સંપત્તિ છે, કેટલી કોઈ પૈસા છે એના ઉપર આધારિત નથી, પણ તમારી દ્રષ્ટિ કેવી છે એ દ્રષ્ટિ ઉપર આધારિત છે. આપણે સૌ દરેક જગ્યાએ આપણી દ્રષ્ટિને એક જુદા જ પ્રકારે ફેરવવાનો પ્રયત્ન કરો. કોઈ પણ નબળી બાબત છે
એમાંથી સારો અર્થ ગોતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ નબળી ભૂમિકા છે, પેલા કરશન કાકાને જે રહેતા હતા તો ખરેખર તો તમે જોઈએ એની પાસે કાંઈ નહોતું, પણ છતાંય કેવો વિચાર કર્યો કે કુદરતે આપણને રહેવા માટે ઘર આપ્યું છે, અને બીજાને તો કેટલાકને તો ઘર પણ નથી મળ્યું, આપણે તો કેટલા નસીબદાર કહેવાય. આ રીતે જીવન જીવવાનો જે આનંદ, જીવન જીવવાનો સંતોષ, જીવન જીવવાની બોજ, એ માત્ર ને માત્ર તમારી દ્રષ્ટિ ઉપર આધારિત છે. દ્રષ્ટિ ફેરવો. દરેક વસ્તુ સારી, દરેક ઉત્તમ, કોઈ વસ્તુ નબળી નથી. આપણા માટે કુદરત છે એ કોઈને કોઈ પરિસ્થિતિમાં આપણને મજા જ કરાવે છે, અને આ મજા સતત લેતા રહો એમ આ વાર્તા આપણને દરેકને બોધ આપે છે. જે લોકો પોતાના કોઈને કોઈ પરિસ્થિતિમાં દુઃખી થાય છે એને ઈશારો કરવા માટે આ વાર્તા મેં પસંદ કરી છે. સૌને ધન્યવાદ.